શું કહેવું છે આપ? સૌથી પહેલા બેન સાચું કહે છે, આપણા દેશમાં ડિગ્નિટી ફોર સિનિયર સિટીઝન ને ડિગ્નિટી ફોર સ્પેશિયલ એબલ્ડ નથી, સ્પેશિયલ લોઝ બી નથી. જેમ કે ફોરનમાં સ્પેશિયલ એબલ્ડ માટે સ્પેશિયલ લોઝ બી છે, સુવિધાઓ છે, રેમ્પ જેમાં સિનિયર સિટીઝન બી આવી શકે છે. એ લોકોને બી ઇસ્યુ છે ચાલવાના, એવું નથી કે તમે વ્હીલચેર પર છો તો તમે સ્પેશિયલ એબલ્ડ છો. એ લોકોને બી ચાલવાનો ઇસ્યુ છે, ખાલી એ લોકો દાંડી લઈને સ્ટીક લઈને ચાલે છે. એટલે આપણી પાસે ડિગ્નિટી આપણે નથી ચાલતા, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ બીજું થોડું બેન કહીશ, થોડું બી બીજી રીતે બી કહીશ, કારણ કે સિનિયર સિટીઝન હોમમાં બી જોઉં છું. તો ઘણી વાર સિનિયર સિટીઝનો એવું સમજે છે કે એ લોકો સિમ્પથી લેવા માંગે છે, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઈટ, બટ આઈ લાઈક ટુ લાઈક ટુ વોઇસ ધેટ. અને એ લોકો બોલવાનું કોઈ અંત નથી, એ લોકોને બિચારા એ લોકોને વાત નથી, કોઈ સાંભળતો નથી, કોઈ સામે બેસી ગયું એટલે બે કલાક નોન સ્ટોપ ચાલુ કરી દે. એટલે એમાં શું થાય કે બિચારો સામે વાળો એમની કથા સાંભળવા. વોટ આઈ ટ્રાઇંગ ટુ ડુ કે આ બંને હાથે તાળી વાગે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બહુ જ નેગેટિવ છે, જે ઇન્ડિયામાં આવે છે, ફોરેન નથી, કારણ કે એમાં એવી આખી સિસ્ટમ નથી કે જયારે પેલો છોકરો યા ઘરનો દીકરો યા દીકરી પોતાના મા બાપ ને નથી સંભાળતી, તો બહારના વાળા લોકો એ જ કે છે કે હવે ઘરનો જ ના સંભાળે તો બહારના વાળા ક્યાંથી? હાઉ કેન યુ એક્સપેક્ટ વેન યુર ઓન ચાઇલ્ડ ઇઝ નોટ ટેકિંગ કેર ઓફ યુ, હાઉ કેન યુ એક્સપેક્ટ અધર્સ ટુ ટેક કેર ઓફ યુ? યસ ધેર આર લોસ, એમાં કોઈ ડાઉટ નથી. બીજી ત્રીજી વાત કે સિનિયર સિટીઝન્સ અગેન ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ નથિંગ વિથ ધીસ થિંગ, એ લોકો બધું પોતાનું હક સમજી લે છે. હક સમજી લે એટલે એવું વિચારે કે ભાઈ હું આટલું બૂમ પાડું તો એ મને પાણીનો ગ્લાસ મળવો જોઈએ. અરે ભાઈલા, તારે એવો બી તું અપાઈઝ નથી થઈ ગયો કે તારે પાણીનો ગ્લાસ. એટલે શું હવે એ લોકો થોડું બધું એકદમ રિટાયરમેન્ટ મોડમાં ચાલી જાય છે. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે તાળી બે હાથે વાગે. પણ તમારો પહેલો બધો પોઈન્ટ સાચો છે, એગ્રી વિથ યુ કે રસ્તામાં ક્રોસ કરતી વખતે એટલે શું લોકોનો આજની માઇન્ડ એટલો ફાસ્ટ જમાનો થઈ ગયો છે, એટલે સોશિયલ ઇકોનોમિક પ્રેશર્સ આવી ગયા છે કે બધાને પહેલા જવું છે. બરોબર, હવે એ પેલા કે સોરી બટ પાછું કઈ કહું, આ બુઢા માટે કોણ વેટ કરે એવું કઈ કે. એટલે એના ધેટ ઇઝ ધ માઇન્ડસેટ. એટલે આપણે બદલવાની જરૂર છે. એટલે અત્યારે અમે શું કરીએ છીએ, સ્કૂલ કોલેજીસમાં તમે જોયું હશે ઘણા અમે સોશિયલ પ્રોજેક્ટમાં બાળકોને સિનિયર સિટીઝનના હોમમાં વારે તહેવારે લઈ જઈએ છીએ. અને એ લોકો જેમ કે અત્યારે રક્ષાબંધન આવશે તો અમે સ્કૂલ કોલેજીસના બાળકોને રક્ષાબંધન માટે બી ત્યાં લઈ જઈશું. એટલે ડોટ એક તહેવારના નામે ઇટ્સ ગુડ સેન્ટિમેન્ટ ફ્લો થાય બંનેની વચ્ચે અને એકબીજાને લોકો સમજી શકે. ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એક દીકરાને ઘણા આજની એક ન્યુક્લિયર ફેમિલી બની ગઈ છે જેમાં હસબન્ડ વાઈફ હોય છે, જેમાં એ લોકોને બી પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ નો પેલો પ્રેમ પ્યાર હૂફ નથી મળી રહી. સિમિલરલી સિનિયર સિટીઝનોને ગ્રેન્ડ ચાઇલ્ડની પ્રેમ પ્યાર હૂફ નથી મળી રહી. એટલે અમે અત્યારે એ બ્રિજ બી ગેપ કરવા માંગીએ છીએ, તાકી એક દીકરો યા દીકરી એ સિનિયર સિટીઝનને પોતાનો ગ્રેન્ડ પેરેન્ટ સમજી અને એક બંને એક સારું વાતાવરણમાં એક સારી શીખ આપે એકબીજાને અને મોટા એટલે આપે. જી.